નમસ્કાર સમાચારો સાથે હું છું નજર કરીએ બુક બધીરોના સમાચાર પર બંગુભાઈ છગનભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલમાંથી મુક્ત થયા છે અત્યારે આનંદીબેન પટેલ ઉત્તરપ્રદેશના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશનો વધારાનો ચાર્જ હતો ટૂંક સમયમાં બંગુભાઈ પટેલ મધ્યપ્રદેશના રાજ્યપાલનો કાર્યભાર સંભાળશે બીજી તરફ કર્ણાટકમાં થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે વજુભાઈ વાળાનો રાજ્યપાલ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે વજુભાઈ વાળા ફરી રાજકોટ આવશે તેવી વિગતો મળી રહી છે વજુભાઈ વાળા બે હજાર ચૌદમાં ગવર્નર બન્યા હતા સાત વર્ષ સુધી કર્ણાટકના ગવર્નર તરીકે તેમણે સેવા આપી નવસારીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન બંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના ગવર્નર તરીકે નિમણૂક થતા નવસારી શહેરમાં ખુશીની લાગણી ફેલાય છે બંગુભાઈ પટેલના ઘરે ઉજવણીનો માહોલ જામ્યો છે નામની જાહેરાત થતાં જ બંગુભાઈ પટેલના પરિવારજનોએ મીઠાઈની વાંચણી કરીને એકબીજાના મોઢા મીઠા કરાવ્યા હતા તો નવસારી ભાજપમાં પણ ખુશીની લાગણી વ્યાપી છે પાટીદાર કોળી અને ઠાકુર બાદ હવે આદિવાસી સીએમની માંગણી બુલંદ બની છે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા વધુ એક સમાજે પોતાના મુખ્ય પ્રધાનની માંગણી કરી છે બીટીપીના ધારાસભ્ય મહેશ વસાવાએ કહ્યું કે રાજ્યમાં આદિવાસીઓની સોળ ટકા વસ્તી છે ગુજરાતમાં સૌથી વધુ વસ્તી અમારા સમાજની છે જેથી ગુજરાતના આગામી સીએમ આદિવાસી હોય તેવી અમારા સૌ આગેવાનોની પણ ઈચ્છા છે ગાંધીનગર સર્કિટ હાઉસમાં રાજ્યના આદિવાસી આગેવાનોએ એકઠા થઈ મંથન કર્યું જેમાં બેઠકમાં બીટીપીના છૂટ વસાવા મહેશ વસાવા કોંગ્રેસના અનિલ જોશિયારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં આદિવાસીઓના બંધારણીય હક વિસ્થાપિત કરવાના અને પ્રમાણપત્રોના વિવાદ સહિતના મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું રાજ્યમાં સાત જુલાઈથી ખેડૂતોને બે કલાક વધુ વીજળી મળશે વરસાદ ખેંચાતા સીએમ રૂપાણીનો ખેડૂતો માટે સંવેદનાપૂર્ણક નિર્ણય રાજ્યમાં ખેડૂતોને હવે આઠ કલાકના બદલે દસ કલાક વીજળી મળશે ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદમાં નિયમોને રથયાત્રા યોજાય તેવી શક્યતા છે યાત્રાના રૂટ પર જનતા કરફ્યુ લાદવામાં આવી શકે છે સેન્ટ્રલ પેરામિલિટરીની ફોર્સની દસ કંપનીઓ અત્યારે અમદાવાદમાં છે તો યાત્રા યોજાય કે ના યોજાય તકેદારી માટે બંદોબસ્ત ગોઠવી દેવાઓ છે રથયાત્રા માટે બુધવાર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે આ ઉપરાંત ભગવાનના રથ ચારથી પાંચ કલાકમાં જ મંદિરે પરત ફરે તેવી વિચારણા ચાલી રહી છે અમદાવાદની પોળમાં રથયાત્રા દરમિયાન લોકો દર્શન માટે બહાર ન નીકળે તે માટે બંદોબસ્ત ગોઠવા આવશે રાજ્યમાં આવતીકાલે નહીં થાય કોરોના રસીકરણ રાજ્યમાં કાલે કોરોના રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે હવેથી બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણ કાર્યક્રમ યોજાશે અન્ય કાર્યક્રમોના કારણે કોરોના રસીકરણ બંધ રાખવામાં આવશે અમદાવાદના શિવરંજની હીટ એન્ડ રન કેસમાં હોમગાર્ડ જવાનને સાક્ષી બનાવવામાં આવ્યું છે પોલીસના ચોપડે હોમગાર્ડ જવાન પરબત દેથલિયા સામે ફરિયાદ નોંધાઈ છે પોલીસની તપાસ અને પૂછપરછ બાદ હોમગાર્ડ જવાનને સાક્ષી તરીકે લેવામાં આવ્યો છે રાજકોટના ચોટીલાના ખીડી ગામે ફાયરિંગની ઘટના બની છે બે મહિલા સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે દસ શખ્સોને હથિયાર સાથે ઘરનો મુખ્ય દરવાજો તોડી ઘૂસી જઈ ફાયરિંગ કર્યું હતું અનાજની દુકાને અપશબ્દો બોલવાની ના પાડતા ફાયરિંગ કર્યું હતું જયરાજ ધાંધ સહિત દસ શખ્સો સામે ચૂંટીલા પોલીસે ફરિયાદ નોંધીશ છે બનાસકાંઠા જિલ્લામાં પ્રકાશમાં આવેલા અનાજ કૌભાંડમાં હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ સમગ્ર કૌભાંડમાં પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતા સસ્તા અનાજની વીસ દુકાનોના વેપારીઓનો પરવારો રદ કરી દેવામાં આવ્યો છે જેમાં સોળ જેટલી દુકાન દાંતા તાલુકાની હોવાનું સામે આવ્યું છે સમગ્ર મામલાની તપાસ માટે દસ ટીમો કાર્યરત કરવામાં આવી છે તો સોળ દુકાનોનો પરવાનો રદ થતા લાભાર્થીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ગરીબો પોતાના હકના અનાજથી વંચિત ન રહી જાય અત્યાર સુધીમાં દાંતાના અનાજ કૌભાંડમાં આઠ લોકોની ધરપકડ કરાઈ છે સુરતમાં મોબાઈલ નેચર ગેંગનું આતંક સામે આવ્યો છે બે મોબાઈલ ચોર યુવકના હાથમાંથી મોબાઈલ છીનવી ફરાર થઈ ગયા હતા વરાછા સરદારનગર પોલીસ ચોકી પાસે જ ઘટના બની છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે રાજ્ય સરકાર દ્વારા રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરી દેવાઈ છે પરંતુ ધોરણ દસ અને બારના રિપીટર વિદ્યાર્થીઓની માંગ છે કે તેમને પણ અન્ય વિદ્યાર્થીઓની જેમ માસ પ્રમોશન આપવામાં આવે વિદ્યાર્થી અને વાલીઓનો સવાલ છે કે આગામી મહિને નીટની પરીક્ષા લેવાની પણ તારીખ જાહેર કરી દેવાય છે રિપીટર્સ અને એક્સટર્નલ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની તૈયારી કરશે કે પછી નીટની પરીક્ષાની તૈયારીઓ નર્મદા જિલ્લાનો નિનાય ધોધ પ્રવાસીઓ માટે પહેલી પસંદ બન્યું છે સરકારી નિયંત્રણો હળવા કરતા પ્રવાસીઓ માનસિક શાંતિ અને કુદરતી સૌંદર્ય માણવા માટે નર્મદા જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે સહેલાણીઓ ખાસ કરીને રાજપીપળા શહેર ખાતે આવેલા નિનાય ધોધની મુલાકાત લઈ રહ્યા છે વિંધ્યાચલ અને સાપુતારા પર્વતમાળા વચ્ચે નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય ઋતુમાં ખીલી ઉઠ્યા છે સોનામાં સુગંધ ભળે તેમ સરકારે નિયંત્રણો પણ ખૂબ હળવા કરી દેતા માનસિક અને ભાવાત્મક રીતે કંટાળેલા લોકો અહીં આવી રહ્યા છે અને મન ભરીને કુદરતને માણી રહ્યા છે કોરોના કાળમાં જીવનથી કંટાળેલા અને હોટેલ અને હારેલા અનેક વ્યક્તિઓનું રાજ્ય સરકારની જીવન આસ્થા હેલ્પલાઇને જીવન બચાવવું છે કોરોના કાળ દરમિયાન આ હેલ્પલાઇનને સિત્તેરથી વધુ લોકો કે જેવું જીવન ટૂંકાવવાનું મન બનાવી ચૂક્યા હતા તેમનું કાઉન્સેલિંગ કર્યું અને જીવ બચાવ્યા ખાસ વાત તો એ છે કે કાઉન્સેલિંગ માટે જેટલા પણ ફોન આવ્યા તેમાંથી મોટાભાગના ફોન ઓગણીસથી પાંત્રીસ વર્ષના લોકોના હતા મહત્વનો છે કે સામાન્ય દિવસોમાં જેટલા ફોન આવતા હતા તેમાંથી કોરોના કાળ દરમિયાન 52% ફોન વધારે આવ્યા છે હિમાચલ પ્રદેશમાં કોરોનાના નિયમોમાંથી છૂટ મળતા ઉમટ્યા પ્રવાસીઓ જૂન બાદ આશરે 6 થી 7 લાખ લોકો ઉમટ્યા કોરોનાના કારણે પ્રવાસન ક્ષેત્રને મોટો ફટકો પડ્યો હતો જ વધુ સમાચાર જોતા રહો ટીવી